શીખીશું કચરાનું પ્રબંધન। આપણે રોજ વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ જે દરમિયાન આવા ઘણા પદાર્થો ઉત્પન્ન થાય છે જે આપણા માટે બિન ઉપયોગી બની જાય છે। આ પદાર્થોને આપણે નકામા પદાર્થ અથવા કચરો કહીએ છીએ। નકામા પદાર્થ જે વિઘટનીય અથવા જે અવિઘટનીય હોઈ શકે છે। જો કોઈ પદાર્થની જૈવિક ક્રિયાઓની એટલે ઉત્સેચકોની મદદથી વિઘટન કરવામાં આવે છે તો એ જૈવ વિઘટનીય કહેવામાં આવે છે। પરંતુ કોઈ પદાર્થના જૈવ ક્રિયાઓનું વિઘટન નહીં કરવામાં આવે તો એ જૈવ અવિઘટનીય કહેવાય છે। આપણી જીવનશૈલીમાં સુધારણાની સાથે કચરાનું પ્રમાણ પણ વધી ગયું છે। સામાન્ય રીતે કચરાનો નિકાલ કરવા માટે એને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવે છે। એના લીધે આપણને ગામ અને શહેરમાં કચરાના ઢગલા દેખાય છે। સામાન્ય રીતે જીવાણુ એ જૈવ વિઘટનીય કચરાના જૈવિક ક્રિયામાં વિઘટન કરે છે અને પ્રાકૃતિક રીતે આ પદાર્થને સરળ પદાર્થનો પરિવર્તન કરવામાં આવે છે। સરળ પદાર્થો વનસ્પતિ દ્વારા શોષાઈ જાય છે અને આ પ્રકારે કચરાનો પ્રાકૃતિક રીતે નિકાલ કરવામાં આવે છે। આ પ્રક્રિયા મુખ્ય રીતે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા કરવામાં આવે છે। જો પ્રાકૃતિક રીતે જૈવ વિઘટનીય કચરાના વિઘટન કરીને પર્યાવરણના સફાઈમાં મદદ કરે છે, પરંતુ જ્યારે આ પદાર્થના માત્ર અત્યંત હોય છે તો પર્યાવરણમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે, જેવી કે દુર્ગંધ, બીમારીઓનું સંક્રમણ વગેરે। જૈવ અવિઘટનીય પદાર્થો જેવા કે પ્લાસ્ટિક જેવી વસ્તુ જે માનવ નિર્મિત હોય છે એટલા માટે તેનું પર્યાવરણમાં વિઘટન થતું નથી। આના કારણે લાંબા સમય સુધી પર્યાવરણમાં રહે છે। આના કારણે સમસ્યાઓ જેવી કે ગટરના વહેણમાં અવરોધ, પૂર, બીમારીઓનો ફેલાવો વગેરે ઉત્પન્ન થાય છે। બંને કારકોમાં વાયુ, જળ તથા ભૂમિ પ્રદૂષણ પણ થાય છે। મળ એટલે કે ગટરના નિકાલ માટે વ્યવસ્થા ના હોવાથી તે કારણે સ્થાનિક જળાશય એટલે કે જળ કે અન્ય સ્ત્રોત તેઓ ગટર દ્વારા અસરગ્રસ્ત થાય છે। ઉદ્યોગથી નીકળતો કચરો જેવો કે ગેસ, કચરો, ધાતુના ક્ષાર અર્થાત સખત કચરો સામેલ હોય છે, તેનો નિકાલ કર્યા વગર પર્યાવરણમાં છોડવામાં આવે છે। ખેતરોમાંથી નીકળતું પાણી જેમાં જીવાણુ અને રાસાયણિક ખાતર હોય છે ઘણી વખતે સ્થાનિક જળાશયમાં એકત્રિત થાય છે। ડીડીટી જેવા જૈવ અવિઘનીય પદાર્થ જે જળાશયમાં ભળવાના કારણે જળને પોષક તત્વોની ઘણી બધી વૃદ્ધિ થાય છે। આનાથી જળમાં શેવાળની ઝડપથી વૃદ્ધિ થાય છે, જેનાથી પાણીમાં ઓગાળેલ ઓક્સિજનની માત્રા ઓછી થાય છે તથા પાણીની ગુણવત્તા પણ ઓછી થાય છે। આને જ આપણે સુપોષણ કહીએ છીએ। આનાથી જળમાં જૈવ રાસાયણિક ઓક્સિજનની માંગ એટલે કે BOD વધી જાય છે, જેના કારણે જલીય જીવોને પૂરતું ઓક્સિજન મળતું નથી અને તે મરી જાય છે। થોડું વિચારો, શું જળ પ્રદૂષણ જૈવ વિશાલનનું કારણ પણ હોઈ શકે છે? તમારા મિત્રો અથવા શિક્ષકો જોડે આના વિશે ચર્ચા કરો। આ સમસ્યાઓથી બચવા માટે આપણે કચરાનો યોગ્ય રીતે પ્રબંધન કરવું જરૂરી છે। આપણે જોયું છે કે પદાર્થો જૈવ વિઘટનીય અથવા જૈવ અવિઘટનીય હોઈ શકે છે, એટલા માટે આપણે કચરાને અલગ કરવો જોઈએ। એના માટે આપણે બે પ્રકારની કચરા પેટીનો ઉપયોગ કરી શકીએ છીએ। એકમાં આપણે જૈવ વિઘટનીય કચરો અને બીજામાં જૈવ અવિઘટનીય કચરો ભેગો કરી શકીએ છીએ। બંને પ્રકારના કચરાનો નિકાલ તે અલગ પ્રકારે કરી શકીએ છીએ। બાયોગેસ પ્લાન્ટમાં જૈવ વિઘટનીય કચરાનો સૂક્ષ્મ જીવોની મદદથી બાયોગેસ તથા જૈવિક ખાતરમાં ફેરવવામાં આવે છે। જૈવ વિઘટનીય કચરાને એક ઊંડા ખાડામાં કુદરતી રૂપે વિઘટન માટે છોડી દેવામાં આવે છે।
આનાથી આપણે ખાતર પણ બનાવી શકીએ છીએ, જે ખેતીમાં તથા બગીચામાં ખાતરની રીતે ઉપયોગ કરવામાં આવે છે। હોસ્પિટલના ખરાબ પદાર્થના નિકાલ માટે ભસ્મ કરનારાનો ઉપયોગ જરૂરી છે, જેમાં કચરાને અત્યંત તાપે સળગાવી શકાય છે। થોડું વિચારો, કચરાના નિકાલ માટે તેને સળગાવવું તે સાચું છે કે ખોટું છે? વિચારો। બિલકુલ સાચું, આ ખોટું છે, કેમ કે આનાથી વાયુ પ્રદૂષણ થાય છે। જ્યારે અવિઘટનીય કચરામાંથી થોડી વસ્તુઓને જુદા જુદા પ્રકારે ઉપયોગ પણ કરી શકાય છે, જેમ કે પ્લાસ્ટિકના ડબ્બામાં ફૂલોના છોડ ઉગાડી શકાય છે તથા પ્લાસ્ટિકની બોટલમાં આ છોડ માટે પાણીની વ્યવસ્થા પણ કરી શકાય છે। બોક્સનો વસ્તુઓ મૂકવા માટે ઉપયોગ કરી શકાય છે। આ રીતે કોઈ પણ વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો તેને પુનઃ ઉપયોગ કહેવાય છે। કેટલાક પદાર્થ જેવા કે પ્લાસ્ટિક, કાચ, ધાતુ વગેરેનું પુનઃ ચક્રીકરણ કરવામાં આવે છે। આમાંથી વસ્તુઓને ગરમી અને દબાણની મદદથી બીજી વસ્તુઓમાં પણ પરિવર્તન કરવામાં આવે છે। ઘરેલુ મળ તથા ઉદ્યોગમાંથી નીકળેલ પ્રવાહીનો ઉપાય સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી ઉપચાર કરવું જરૂરી છે। આનાથી જળમાં રહેલ ઉપદ્રવ્યનું સંકેન્દ્રીકરણ ઓછું થઈ જાય છે, જેનાથી જળ પ્રદૂષણ ઓછું થાય છે। હવે તમે તમારા શિક્ષકો સાથે ચર્ચા કરીને કચરા પ્રબંધનની રીત વિશે જાણકારી મેળવો। તો આજે આપણે શીખ્યા કચરાનું પ્રબંધન।